ભાઈ ભાઈની પંચાયતમાં ભાઈ ભાઈ આવી ગયા છે અરવલ્લી. અરવલ્લીનું આ બાયડ છે, બાયડ નાનકડું ટાઉન છે, નાનકડું શહેર છે, વિકસિત છે. થોડા વર્ષો પહેલા બાયડ એટલું વિકસિત ન હતું, પરંતુ હવે બાયડ ઘણો વિકાસ કરી ચૂક્યું છે. ગત ટર્મમાં સ્થાનિક સ્વરાજમાં નગરપાલિકામાં બાયડમાં ભાજપનો 11 કોંગ્રેસના અને ભાજપના, કોંગ્રેસને કદાચ એક પણ સીટ નહોતી મળી. 11 સભ્યો એનસીપીના હતા, બાકીના ભાજપના હતા. ભાજપનું શાસન હતું, પરંતુ એવું ગજબ ચક્કર ચાલ્યું કે 4 વર્ષમાં એનસીપી ભાજપ બધું મિક્સ થઈ ગયું, ઊંધિયું થઈ ગયું. શેઠ, ઊંધિયું કેમ કરી નાખ્યું? ચોક્કસ આપ જાણો છો કે બાયડ નગરપાલિકામાં ગત વર્ષે 13 કંઈક ભાજપની સીટો હતી ને બાકીની 11 સીટો કોંગ્રેસ એનસીપીની હતી. અહીંયા મહારાષ્ટ્રની નજીકની તે એનસીપી કેવી રીતે આવી? શરદ પવારના કોઈ હગારે છે? શરદ પવારના સગા હોય કે ના હોય, જે ચીમન કાકાનું વર્ચસ્વ બાયડ નગરપાલિકામાં છે અને જે સુધીર કાકાનું વર્ચસ્વ છે, હું એવું માનું છું કે આ વખત કોંગ્રેસની સીટ ઉપર ચીમન કાકા અને સુધીર કાકાના ઉમેદવારો ઉતર્યા છે. 24 એ 24 સીટો. હું એક સીટનું ખાતું ભારતીય જનતા પાર્ટીનું ખુલતું જોતો નથી. એમ કે ખતરનાક વાત કરી કે ભાજપનું ખાતું જ નહીં ખોલે. ખુલી એક એવું કોઈ કે છે ખુલશે એવું ભાજપનું? શું લાગે તમને? ના ના, નથી લાગતું. તમને નથી લાગતું? તમને કોમન મેન લાગો, આ બધા સ્થાનિક લોકો છે. નથી લાગતું. તમને શું લાગે છે? નથી લાગતું. કેમ એવું? તો કેમ નથી લાગતું? એટલે અમે યાર થોડું ઘણું જોઈએ, અમને થોડી ખબર પડે છે એવી કે નહીં લાગે એમ. અહીંયા ભાજપને જે ઉપરથી આદેશ છે મુજબ એમના તરફથી કોઈ વાત કરવા આવતું નથી. અમે એમની થોડી જગ્યા ખાલી રાખીએ છીએ, પછી ત્યાં ભરી લે છે. તમને શું લાગે છે? ના, એવો કોઈ આદેશ છે એવું નથી, પણ સમયની અનુકૂળ તમામ બધા ભાજપનું ખાતું ખોલશે કે નહીં? ભાજપનું ચોક્કસ ખુલશે અને બહુમતી લાવશે. ભાજપનું શાસન કેવું છે? કારણ કે કામો ની વાતો જ છે, ખાલી ગુબ્બાર જ છે. અને કોંગ્રેસે 20 વર્ષથી તો અહીં લગભગ ધારાસભ્ય કોંગ્રેસ નો ચૂંટાય સતત, અને એમની કામગીરી ને અનુલક્ષી ને કોંગ્રેસ આવે છે. ચાચા, તમને શું લાગે છે? આ વખત કોંગ્રેસ જ આવવાની છે. કારણ? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, લોકોના મગજમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત. તમે લોકોના મગજનું કેવી રીતે સ્કેનિંગ કરી લીધું? ફરિયા સામે સેવા કરીએ છીએ એટલા માટે. ફરતા હોય રાજનીતિમાં તમારી પાસે આવું, પણ આ સાઉથના હીરો જેવા લાગે છે, એની મૂછું ને તિલક નહીં. તમે એક જ લડવા માટે છો ભાજપ, એ તો કે ખાતું જ નથી ખોલવાનું. ના ભાઈ, એવું હું એકલો છું એવું નથી. કદાચ અહીંયા અત્યારે હાજરમાં કોઈ હશે નહીં. તમે શું ખાતું ખુલશે? ખાતું ખુલશે. ગઈ વખતે તો કામ કેવું કર્યું હતું? બહુ સરસ કામ કર્યું છે. મારા મિત્ર ને પૂછો કે મારા સન્માનીય મિત્ર છે, ભારતીય જનતા પાર્ટી માંથી સુધીર કાકાએ નેતૃત્વ કર્યું હતું અને 13 સીટો એમને જીતી હતી. ત્યારબાદ ચીમન કાકાની 11 સીટો હતી. આ તાલુકાનો ઇતિહાસ રહ્યો છે કે બાયડ નગરપાલિકા ઉપર કાં તો સુધીર કાકાનું કાં તો ચીમન કાકાનું, આ બેનું નેતૃત્વ મજબૂત છે. અને એ બા ભાજપમાં ઉભા રાખે, કોંગ્રેસમાં ઉભા રાખે કે એમના ઉમેદવારો પોતાના કામ, ભાજપે કામ જ નથી કર્યું. તમે ભારતીય જનતા પાર્ટીનું કામ નથી, વ્યક્તિગત સુધીરભાઈનું ને વ્યક્તિગત ચીમનભાઈનું કામ છે. પાર્ટીના સિમ્બોલની વાત પછી છે. હું એટલું કહી શકું છું કે શહેરમાં કામ થયા છે 100%. વિકાસના કામ કોણે કર્યા? તો આ ભાજપનું શાસન હતું એને કર્યા. ભાજપના શાસને નહીં, સુધીરભાઈ ચીમનભાઈએ કર્યા છે. અહીંયા મને લાગે પક્ષથી પણ મોટા એ સ્થાનિક લોકો નેતાઓ મોટા લાગે. તમે શું માનો છો? સાચી વાત છે ને? સાચી વાત છે. માણસ કનુકાકા, ચીમન કાકા સક્રિય કામ થયા છે. લોકોના કામ કરે છે. કોમન સામાન્ય માણસો એમને પૂછે, જરા આમ આવી જાય તો ભાગવા મળ્યા. કેમ એટલે ડરો? આમાં ડરવાની વાત નથી, ભાગવામાં જુવાન મારા કેવી રીતે ક્રાંતિ કરશે? હું કેવું, તમને શું લાગે આ શહેર નું કામ થયું છે? સરકાર તો જે આવે એ, પણ પબ્લિક નું કામ થાય એ મહત્વનું છે. હા, એટલે કોકે તો બોલવું પડે ને. તમે બોલો નહીં તો કેમ કામ થાય? સરકાર ગમે નહીં આવે, પબ્લિક નું કામ તમને લાગે કામ થયું તમારા શહેરમાં? કામ તો થયા છે, રોડ રસ્તાના બી કામ થયા છે, ગટર વ્યવસ્થાનું બી કામ સારું છે, પણ પબ્લિક તો આશા રાખે કે કામ થાય તો સારું. મુખ્ય સમસ્યાઓ શું છે? ચાચા, તમે એકદમ સિનિયર માણસ છો, સૌથી આ શહેરમાં તાત્કાલિક કરવું પડે એવું કામ કયું છે?
તાત્કાલિકમાં તો અહીં તો જનરલી બધા કામ પૂરો થયેલો છે, તો પાણીની રોડની અને આ એક ડાયવર જે એક્સપ્રેસ ઉપર પુલ બનાવવાનું છે એ સમસ્યા બહુ છે. તમે શું આવ્યો? આવો તો આ હું જોવા આવ્યો, ખાલી જોવા આવ્યો. ભાઈ તમે શું કહો છો? દાદા કે કામ, ઓલા બંને મિત્રો કે બહુ સરસ કામ છે, બંને મિત્રો કે કામ બહુ સરસ છે. હા, કોંગ્રેસ કામ સરસ છે. બાર તાલુકા ભાજપ નું શાસન હતું. અરે ભાઈ, કોંગ્રેસ સારું કામ કર્યું છે. કોંગ્રેસ સારું કામ. આ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી મોટા ભાઈ, તમારું નામ સુરેશભાઈ? સુરેશભાઈ તમે સમજો, તમારો એક સભ્ય નતો કોંગ્રેસ, એને શું સારું કામ કર્યું? અરે અહીંયા તો કોંગ્રેસ નો ઘર છે, કોંગ્રેસ આવવાની 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 જ. ખેડૂતો અને ગરીબો નો શ્રદ્ધા ખૂટી ગઈ, અવાજ ખુલી ગયો છે. આવા ગરીબો પેલા હું બેસી ગયો. ના ના, પેલા નતો બેસો. બાયડ તાલુકામાં તો વારંવાર કોંગ્રેસ જ આવે છે. ગઈ વખતે નગરપાલિકામાં જે 24 સીટો હતી એમાં એક પણ જગ્યાએ કોંગ્રેસે ઉમેદવાર મૂક્યા નહોતા. એનસીપી તરીકે, ઘડિયાળના સિમ્બોલ તરીકે બધા ઉમેદવારો લડ્યા હતા. એટલે આપણે સિમ્બોલ પરથી ચૂંટણી આ વખતે લડવાના છો? કોણી એટલે કોંગ્રેસ? કોંગ્રેસ 24 નગરપાલિકાના મેમ્બરમાં લડવાની છે. તાલુકા પંચાયતના 24 લડવાના છે, જિલ્લા પંચાયતના 6 લડવાના છે. આખા જિલ્લામાં દરેક જગ્યાએ અમારા પાર્ટીના ઉમેદવારો. નામ કીર્તિભાઈ. કીર્તિભાઈ નો કોન્ફિડન્સ આસમાન પર છે. કીર્તિભાઈ કહે છે કે આ વખતે બાયડમાં કોંગ્રેસ બધી જ સીટો જીતી જશે. ગયા વખતે ઉમેદવાર પણ નહોતા મૂક્યા. આ સ્થાનિક સ્વરાજમાં કોઈ સમજાણું નથી. કદાચ ઉપરથી ભગવાન આવે એ પણ આના આ જે સ્થાનિક સ્વરાજનું જે રાજકારણ છે એને ન સમજી ગયા. બેન તમે હું જોવા ઉભા રહી ગયા? ક્યાં ના છો? અહીં જ છો? હા, બહાર ના છે. કેવી સ્થિતિ છે ગામમાં? સારી છે. પાણી આવે? હા આવે છે. ગટર? ગટર લાઈન નથી અમારે. ગટર લાઈન તો છે જ નહીં. આ બધા નેતાઓની સામે આ બેને કીધું ગટર લાઈન નથી. ભારતીય જનતા પાર્ટીનો માણસ અહીંયા નગરપાલિકામાં કોઈ વ્યક્તિ ફેસ કરવા તૈયાર નથી. અહીંયા પેશન્ટ છે, પેશન્ટ ને જવા દેવો. ઇમરજન્સી પેશન્ટ છે, સ્વસ્થ છે એકદમ, પણ તો પેશન્ટ છે એમ કરીને જાય છે. શો ની વચ્ચે થી આગી હાલો, બોલો, કઈ વાંધો નહીં. પણ આ બોલો બોલો, આ ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીનું કોઈ પ્રતિનિધિત્વ ફેસ કરવા તૈયાર નથી, ત્યાંથી તમને ખબર પડવી જોઈએ. બાયડ નગરપાલિકાનો માહોલ ની આખા આ છેડાથી પેલા છેડા સુધી, અર્જણવાવથી સુંદરપુરા સુધી જાવ અને માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી સિવાય તમને કોઈ વસ્તુ દેખાય? લોકોમાં ભાજપ આવતું નથી, ખબર નહીં એનું કઈ રીતનું સિસ્ટમ હશે. પણ મીડિયા આપણા જીવનનો અભિન્ન અંગ છે. તમે જયારે જયારે પ્રેસ કોન્ફરન્સ મોટા નેતા કરતા હોય તો નાના કાર્યકરોને ચાન્સ દેવો છે, આવું અમારું સજેશન છે. પછી ભાજપ વાળાની પાસે એવું થાય કે આ કેમ વન સાઈડ? તમારો કોઈ માણસ એક જોકે હાથ ખોટનો એક છે, હાથ ખોટનો ભાજપના સમર્થનમાં એક માણસ છે. તો આ તું અરવલ્લીનું ભાઈ હું પૂરું કરવા જઈ રહ્યો છું, કોઈને કઈ કહેવાનું રહી જાય છે? તો હું મહેન્દ્ર બગડા, ભાઈ ભાઈની પંચાયત અરવલ્લીના ભાઈડથી હવે અમે જશું.